મેનેજમેન્ટ રિલેટેડ છે કે આજના જમાનામાં કોઈની પાસે ટાઈમ નથી, તો આપણે આ સ્પર્ધાના યુગમાં ટાઈમને મેનેજ કરીને ચાલવું ખૂબ જરૂરી છે, અધરવાઇઝ લાઈફમાં બહુ પાછળ રહી જાય છે બીજા કરતાં. અને આપણે ઘણીવાર સાંભળ્યું હોય છે કે ટાઈમ નથી, ઘણા રડતા હોય કે પહેલાં આ થઈ ગયું હોત તો સારું હતું, આમ કર્યું હોત તો સારું હતું, પણ એનો રીઝન શું છે? કે કોઈ ટાઈમને મેનેજ કરીને નથી ચાલતું, બસ થાય છે તો કરીએ છીએ, કોઈ વિચારતું નથી કે ટાઈમનો આપણે કેટલો સદુપયોગ કર્યો, કેટલો વ્યય થયો છે. અત્યારે આપણે સોશિયલ મીડિયાનો વધુ યુઝ કરીએ છીએ, બધા જ કરતા હશે, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, પણ કોઈ બહુ ઓછા લોકો છે કે જે એમાંથી સમજવા જેવું લે છે. બાકી લોકો ફાલતુમાં પોતાનો ટાઈમ બગાડે છે અને ટાઈમનો વ્યય થાય છે. ટાઈમ મેનેજમેન્ટ બધા માટે જરૂરી છે, ચાહે ગૃહિણી હોય, વિદ્યાર્થી હોય કે કોઈ બિઝનેસમેન હોય. ગૃહિણીને પણ સવારે મતલબ એમનું રૂટીન હોય છે, છોકરાઓને સ્કૂલે મોકલવા, બધું કામ કરવું. ઘણી લેડીઝો ગૃહિણી તથા બિઝનેસમેન બી હોય છે, એને બંને વસ્તુ મેનેજ કરવાનું હોય છે, જેન્ટ્સને બી બધું મેનેજ કરવાનું હોય છે. તો જો ટાઈમને મેનેજ કરીને આગળ ચાલીએ તો રિઝલ્ટ કંઈ અલગ જ મળે. સંત કબીરદાસજી કહે છે કે કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ, પલમે પરલે હોયગી બહુરી કરેગા કબ. એનો મતલબ છે કે જે બુદ્ધિશાળી માણસ છે એ કંઈ વિચાર નથી કર્યા કરતો કે હું આ કાલે કરીશ, કાલે કરીશ. એ ટાઈમનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીને જે વિચારે છે એને અમલમાં મૂકે છે. પછી લેખક આર્નોડા બેનેટ કહે છે કે આપણે જ્યારે સવારે ઉઠીએ ત્યારે આપણને બધાને 24 કલાક મળે છે. કોઈને એવું નથી કે આને 22 કલાક છે, આને 26 કલાક છે, બધાને સરખો ટાઈમ મળે છે. અને એ ટાઈમ તમારા પાસેથી કોઈ ચોરી નથી શકતું કે કોઈ એમાં વધારો નથી કરી શકતું. તો ઘણા લોકો કેમ સક્સેસફુલ છે અને ઘણા મજૂરી કરે છે આખી જિંદગી, એ લોકો ટાઈમનો મેનેજમેન્ટ કર્યા વગર જ બધું કાર્ય કરતા હોય છે. જો આ ટાઈમને વ્યવસ્થિત રીતે મેનેજ કરીને અગર કામ કરવામાં આવે તો એનું રિઝલ્ટ જ કંઈક અલગ મળે. દરેક અને ટાઈમ મેનેજમેન્ટ મતલબ તમારે ખાલી બિઝનેસ માટે જ નહીં, પોતાના માટે પણ ટાઈમ મેનેજ કરવાનો છે. બધાથી વધુ જરૂરી છે શરીરનું સ્વાસ્થ્ય. તો દિવસમાં એકાદ કલાક પોતાના સ્વાસ્થ્ય માટે કાઢો કે જેથી તમે તમારા કરિયર અને ફેમિલીને તમારો સારો ટાઈમ આપી શકો. હેલ્થ અને વેલ્થ બંને જરૂરી છે. અગર કોઈ વ્યક્તિ હેલ્ધી નહીં હોય તો એને વેલ્થનું કંઈ મતલબ જ નથી. અને લાસ્ટમાં એટલું જ કહીશ કે કોઈ પણ અમીર વ્યક્તિ પોતાનો વીતેલો ટાઈમ નથી ખરીદી શકતો, અને કોઈ કેટલો બી ગરીબ હોય પણ એના આવનારો સમય સુધારી શકે છે અગર એ સમય સાથે ચાલે તો. ગીતામાં પણ કહ્યું છે કે જીવનમાં આહાર વિહાર અને કર્મમાં નિયમિતતા રાખવી ખૂબ જ જરૂરી છે, એટલે નિયમિતતા રાખવી હંમેશા જરૂરી છે. થેન્ક યુ.